તાજેતરમાં ડીસાની એક મૂકબધિર બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યા બાદ તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટના બાદ બનાસકાંઠા જિલ્લામાં કેટલીક યુટ્યુબ ચેનલ અને વેબ પોર્ટલ દ્વારા પીડિત દીકરીના પરિવારને 4 લાખ રૂપિયા આપ્યા હોવાના સમાચાર પ્રસિદ્ધ થતાં તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. વેબ પોર્ટલ અને યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત થયેલા ખોટા સમાચારના પગલે ભોગ બનનાર દીકરીના પરિવારજનોએ પોલીસ કાર્યવાહી કરવાની પોલીસ મથકમાં રજૂઆત કરી છે. આ ઘટના વિશે વધુ વિગત સુરેશભાઈ ગેલોતે આપી હતી. ઉત્તર પોલીસ સ્ટેશનના અંદર અમે આજે અરજી આપી છે કે બપોરે જે મીડિયાના અંદર જે 3 કે 4 જીબી મીડિયાના અંદર જે આ ખોટું નિવેદન આપ્યું છે કે ભાઈ અમે 4 લાખની માંગ કરી, અમે કોઈ કોર્ટ પાસે માંગ કરી નથી, અમે આના અંદર જાણતા નથી, અમારે કોઈ સહાય જોઈતી નથી. અને બીજી વાત કે જેને બી ચલાવ્યું છે એના સામે કડક પગલાં લેવા જોઈએ. કોઈ બી ન્યૂઝવાળો હોય કે બીજી વાર આવું ના કરે અને કોઈને દોષિત ના ઠેરાવે. ઓકે, અમને આના અંદર કોઈ મોત નથી પણ આ ખોટું અમને બદનામ કરવાની સાદિશ છે.